જેમાં સૌ પ્રથમ પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ સંજયભાઈ શેઠે સાત્વિક સ્વાગત કરેલ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. વિકાસ વર્તુળ ભાવનગરના ટ્રસ્ટી અને ઝડપી ગણિત પુસ્તકના લેખક પરેશભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું અને વિકાસ વર્તુળ ભાવનગરના હિતેશભાઈએ વિદ્યાર્થીને ધોરણ 10 અને 12 પછી શું તે વિશેનું ખૂબ રસપ્રદ માર્ગદર્શન આપ્યું. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મંત્રી યોગીરાજ માદળિયાએ આભાર વિધિ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સહમંત્રી કુલદીપ દવેએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને સમગ્ર પાલિતાણાની શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્ણ કર્યું હતું. અમારા સંચાલક મંડળનો હેતુ માત્ર સંગઠનને મજબૂત કરવાની સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવાનો છે અને આ હેતુના અનુસંધાનમાં આજરોજ પાલિતાણાની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12માં પરીક્ષામાં કેવી રીતે વિધિ ગુણ મેળવવા એ અંગેનું એક માર્ગદર્શન સેમિનારનું આયોજન વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગરના સહયોગથી અમે આજ કરેલ છે, જેમાં મોટી સંખ્યામાં જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અત્રે હાજર છે અને તેઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને ત્યારબાદ તેમને મૂંઝવતો પ્રશ્ન એટલે કે ધોરણ 10 અને 12 પછી શું કરવું એ કારકિર્દી અંગેનું માર્ગદર્શન માટે પણ અમે એમને અહીં ભેગા કર્યા છે અને સરસ મજાનું માર્ગદર્શન પરેશભાઈ ત્રિવેદી તથા હિતેશભાઈ સોલંકી દ્વારા તેઓને અત્રે આપવામાં આવે છે. પાલિતાણાના આગ્રહને માન આપીને વિકાસ વર્તુળ ટ્રસ્ટ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી અને કારકિર્દી માર્ગદર્શન આપતો સેમિનાર અત્યારે અમે કરીએ છીએ. એમાં બહુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અત્યારે એમાં ધોરણ 10માં વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી, કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી, કેવી રીતે ઓછા સમયમાં સારી તૈયારી કરવી અને 10માં પછી કેટલા કેટલા એમને સ્કોપો છે, ધારો કે 10 પછી કોમર્સ કે સાયન્સ કે પછી એને કારકિર્દીના વ્યવસાયમાં કેટલા એના લક્ષ્યો છે એની વિશે અમે માહિતી આપીએ છીએ. અને આ માટે અમારા વિકાસ વર્તુળમાં હું પરેશ ત્રિવેદી છું અને હિતેશભાઈ સોલંકી છે, તે માર્ગદર્શન આપીએ છીએ અને આ માટે અમે શાળા સંચાલકો જે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઓકે, વિશાલ સાગઠિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલાના વિરોધમાં મેંદરડા સજળ બંધ પાડી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી બંધ પાડી રોષ વ્યક્ત કરી ઈદનો જવાબ પથ્થરથી આપવા માંગ કરી છે. આ અંગે મળતી વિગત મુજબ પુલવાના આતંકી હુમલાના વિરોધમાં દેશભરમાં આક્રોશની આગ ભભૂકી ઉઠી છે. આતંકીઓના નાપાક ઇરાદા સામે રોષ ફાટી નીકળ્યો છે, જેના ભાગરૂપે મેંદરડા વેપારી એસોસિએશન અને હિન્દુ સંગઠન દ્વારા મેંદરડા બંધનું એલાન આપી સંપૂર્ણ મેંદરડા શહેર બંધ રહ્યું છે. પુલવામા થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં નાના મોટા તમામ વેપારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજ બંધમાં જોડાયે રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી આતંકીઓને ઈંટનો જવાબ પથ્થરથી આપવા સરકાર પાસે માંગ કરી છે. ત્યારબાદ આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. રમેશ કારિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના. તો કેશોદનાની ઘસારીમાં ભવ્ય શાકોત્સવ સત્સંગમાં સભા યોજાઈ. સરદાર સ્વામી શ્રી પૂર્ણ સ્વરૂપદાસજીએ અમૃતવાણીનો હરિભક્તોને લાભ આપ્યો. આમંત્રિત મહેમાનો સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેશોદ તાલુકાના નાની ઘસારી સમસ્ત ગ્રામજનો તથા ધરમકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ નાની ઘસારી આયોજિત ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારના સ્વામી શ્રી પૂર્ણ સ્વરૂપદાસજી અમૃતવાણીથી હરિભક્તોને રસ તરબોળ કર્યા હતા. હરિભક્તો, ગ્રામજનો, આમંત્રિત મહેમાનો, સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બપોરના મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો. ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. ચામખંભાળિયામાં ફોજીની પત્નીનો આપઘાત. પતિ ફરી ડ્યુટી પર જતા હોય ડરના કારણે ગળો ફાંસો ખાઈ લીધો. સુરક્ષા કાર્યે જવું જ પડે હોય તેવી વાત ફોજીએ કરી ત્યાં પત્નીએ કર્યો આપઘાત. ચામખંભાળિયામાં ફોજીની પત્નીનો આપઘાત, શહેરમાં શોકનું મોજું. તો ખંભાળિયા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ.
પતિ ભૂપેન્દ્રસિંહ જેઠવા કાશ્મીર ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવતા હોય, જેમની રજા પૂરી થતા ફરજ પર જવાનું હોય. પત્ની મીનાક્ષીબેન જેઠવા પુલવામાના આતંકવાદી હુમલાથી ગભરાઈ ગયા હોય. પતિને ફરજ પર જવાનું ના કહેતા અને ફોજી પતિ દ્વારા દેશની સુરક્ષા કાજે જવું જ પડે હોય તેવી વાત કરતા ફોજીની પત્નીએ કરી આત્મહત્યા. ધમા દેશોર સાથે પપ્પુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, જામખંભાળિયા. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે શનિવારના દિવસે ઈડર બજાર સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવ્યું, તેમજ દિવસભર ઈડર શહેરની અંદર રેલી કાઢી જય જવાન જય ભારત જેવા સૂત્રોચ્ચાર કરી રેલી ફેરવવામાં આવી. ઈડર તાલુકાના બડોલી ગામમાં કલ્પેશભાઈ પટેલ, રાહુલભાઈ પ્રજાપતિ, સંજયભાઈ નાયક, નરેશભાઈ પટેલ જેવા યુવાનો દ્વારા દિવસભર લાઉડ સ્પીકર સાથે ગામમાં જાહેરાત કરી સંપૂર્ણ બજાર બંધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ પણ દેશભક્તિ બતાવી સ્વયંભૂ બજાર બંધ કર્યો હતો. તેમજ શનિવારે સાંજે બડોલી ગ્રામજનો ગાંધી ચોકની અંદર મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેન્ડલ પ્રગટાવી શહીદ થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. એવી જ રીતે કાનપુર ગામના સરપંચ બાબુભાઈ તેમજ અંબે યુવક મંડળ દુવાનો દ્વારા અંબે ચોકમાં સમગ્ર ગ્રામજનો એકત્રિત થઈ કેન્ડલ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કાનપુર ગામ પાસે આવેલા ગોરલ ગામમાં પણ ગ્રામજનો દ્વારા એકત્રિત થઈ શહીદોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ઈડર શહેરમાં રવિવારની સાંજે પણ કેન્ડલ રેલી કાઢવામાં આવી હતી, ત્યારે પણ ઈડર શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શહેરીજનો દ્વારા ટાવરથી લઈ બસ સ્ટેન્ડ સુધી કેન્ડલ પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાકેશ નાયક સાથે NS ગુજરાત ન્યૂઝ, ઈડર. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાની ટુકડી પર થયેલા આતંકી હુમલાને લઈ દેશની તમામ જનતાએ વખોડી કાઢ્યો છે. તો સમગ્ર દેશમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના શહીદનું ગામ તરીકે ઓળખાતા પણાદર ગામે અહીં પણ પૂરા જુસ્સા સાથે ગામ આખાએ પુલવામા શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના પણાદર ગામે આવેલા વીર શહીદ પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસે હજારોની સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોના છે. અહીં કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા 44 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પણ આ ગામના ઘણા જ યુવાનો ભારતીય સૈન્યમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવે છે. આજથી 25 વર્ષ પહેલા આ જ ગામનો નવયુવાન પ્રતાપસિંહ ઝણકાટ કાશ્મીર સરહદે તંગધાર ચોકી પાસે પોતાની રેજિમેન્ટના સૈનિકોને બચાવવા માટે પાકિસ્તાની ગ્રેનાઇડને પોતાની છાતી પર ઝીલીને શહીદ થયો હતો. વીર પ્રતાપસિંહની શહીદી બાદ આ ગામ પણાદરના અનેક યુવાનો ફોજમાં ભરતી થયા. ગામની વચ્ચેના ચોકમાં વીર પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસે ગામ લોકોએ એકઠા થઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ જ ગામના માજી સૈનિકે સરકારને એવું જણાવ્યું હતું કે ભારતીય સેનાને છૂટો દોર આપવામાં આવે તો કેટલીક કલાકોમાં જ આતંકીઓનો સફાયો કરવાની તાકાત આપણી સેનામાં છે. હવે પાકિસ્તાન હદ વર્તાવી ચૂક્યું છે ત્યારે યુદ્ધ એ જ કલ્યાણ બની રહેશે.
ગીર સોમનાથના પણાદર ગામે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર શહીદ પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસે હજારોની સંખ્યામાં ગ્રામજનો હાથમાં મીણબત્તી લઈ એકઠા થયા ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. તમામ ગામ લોકોએ બે મિનિટ સંપૂર્ણ મૌન પાડી ભારતીય નરવંકાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ શહીદો અમર રહો, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન જય કિસાન, આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા લગાવ્યા હતા. શહીદોના પરિવાર પર આવી પડેલી આપત્તિ અને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી. તેમજ સરકારને અનુરોધ કર્યો હતો કે ભારતીય સેનાને આતંકવાદના જનક પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની છૂટ આપવાની માંગ દોહરાવી હતી. હું પણ એક આર્મીનો જ જવાન છું અને અહીંયા અત્યારે આવો સાંભળીએ ત્યારે ખૂન ખોલી જાય છે. એટલે સરકારને મારે એ જ કહેવાનું છે કે ક્યાં સુધી તમે અમારા હાથ બાંધી રાખો, તમે આર્મીના હાથ ખોલો, અમે તૈયાર છીએ, પણ સરકાર અમને સાથ આપે અને અમારો દેશ પૂરો સાથે અત્યારે છે. સરકારને એટલું જ કહેવું છે અમારે કે તમે હવે 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 આગળ આવો અને હવે અમને પૂરી છૂટ આપો. ગમે એવું આતંકવાદ સામે લડવામાં અમે સક્ષમ છીએ, પણ અમે સરકારને લીધે કાંઈ નથી કરી શકતા. તો સરકારશ્રીને અમારું નમ્ર વિનંતન છે કે તમે આ હવે કંઈક પગલું લો, કેમ કે હવે આ અત્યારે જે હદ થઈ છે અમારે છેલ્લી, અમારા જે 44 જવાન શહીદ થયા છે એને ક્યાં સુધી અમે પડકારશું? આવાના આવા પડકાર અમારા માટે કેટલા આવે છે? સરકાર ઉપર, પાકિસ્તાન ઉપર યુદ્ધ કરવું જ જોઈએ અને યુદ્ધ થવું જ જોઈએ, કેમ કે પરોક્ષવારથી અમે હવે 30 વર્ષથી પરોક્ષવાર લડીએ છીએ. આનો કોઈ અંતર નથી, આનો એક જ ઉપાય છે, યુદ્ધ યુદ્ધ અને યુદ્ધ, યુદ્ધ સિવાય બીજી કોઈ વાત નથી. એટલે સરકારને હવે નિર્ણય લેવો જ પડશે, નહીં હાલે, કેમ કે સરકાર ક્યાં સુધી આવું ને આવું હલાવશે? આ બસ જવાનો શહીદ થાય છે, એના પરિવારો દુઃખી થાય છે, તો સરકારે યુદ્ધનો નિર્ણય લેવો જ પડશે. આ નહીં ભર, સરકાર આવું પગલું નહીં ભરે તો કાલે આ દેશ માટે બીજી ઘટના તૈયાર જ હશે. એટલે સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે અમે તમારા પૂરો અમારો પરિવાર તમારી સાથે છે, અમારો પણાદર મીરાપુર પરિવાર, પણ તમે કંઈક પગલાં લો અને આ જે દેશ માટે શહીદો થાય છે એના માટે સાંત્વના અમે દઈએ છીએ. અહીંયા શહીદ ચોકમાં પ્રતાપસિંહ જણકાટ શહીદ ચોકમાં પણાદર ગામની તમામ જનતા એકત્રિત થઈ આપણા આર્મી જવાનો શહીદ થયા છે એને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. એના માતા પિતા અને એના કુટુંબને સહભાગી થાય અને એનો વિરહ છે એ સહન કરવા માટે ભગવાન એમને બક્ષી આપે, શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. પાકિસ્તાન સરકારને ખરેખર અત્યારે આપણા જે સરકાર છે એને છૂટ આપી દેવી જોઈએ કે તમારે જે તે સમયે જે નિર્ણય લેવો હોય તે નિર્ણય લઈ અને અમારા નિર્ણયની કોઈ રાહ ન જોવી જોઈએ એવું સરકારે એને આદેશ આપવો જોઈએ. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ રેલવે સ્ટેશન પર યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી જામનગર દેવભૂમિ જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું અને વિવિધ સ્ટેશન પર કરવામાં આવનાર કાર્યોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. ભાણવડ નગરપાલિકાને આવેલ નવી એમ્બ્યુલન્સની રિબિન કાપીને મુહૂર્ત કર્યું હતું, જેમાં રેલવે સ્ટેશનમાં ખાત મુહૂર્ત કર્યો, તેમાં લાલપુર સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઈ વધારો કરવામાં આવશે, તેમજ એક હાઈ લેવલનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે, ગોપ સ્ટેશન પર એક વધારાનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને એક દિવ્યાંગ યાત્રિકો માટે સુવિધામાં વધારો કરવામાં આવશે, તેમજ બાલવા સ્ટેશન પર દિવ્યાંગ યાત્રિકો માટે વધારાની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે રેલવે આપણા દેશને જોડતો મુખ્ય માધ્યમ છે. રેલવેની સુવિધાઓ જેમ જેમ વધે તેમ સમગ્ર દેશ સાથે આગળ વધવાની તકો પણ આપણી વધતી હોય છે. આ રેલવે સ્ટેશનની સુવિધામાં વધારો થયો તેમાં તાલુકાના આજુબાજુના ગામ તેમજ શહેરીજનોને મુસાફરી કરવામાં મુશ્કેલી નહીં પડે. હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને હૃદયપૂર્વકના વંદન કરી શ્રદ્ધાંજલિ આપી તેમનું આ બલિદાન એડે નહીં જાય રેલવે સ્ટેશન પર તમામ કાર્યરત સિસ્ટમની મુલાકાત લઈ તેમની જાણકારી મેળવી હતી અને ભાણવડ નગરપાલિકામાં નવી એમ્બ્યુલન્સ ભેટમાં આપી તેમાં લોકોની સુખાકારીમાં વધારો થશે.
તમા દેશોર સાથે પપ્પુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. કાશ્મીરના પુલવામા શહીદ થયેલા વીર જવાનોને મૌન પાડી ભાવનગર જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ. ત્યારબાદ કારોબારીની કરાઈ શરૂઆત. ભાવનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડની આગેવાનીમાં બહોળી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. જિલ્લાભરના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના અને તાલુકાના પંચાયતના સમગ્ર જિલ્લાભરના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યા ઉપસ્થિત. આગેવાનો મેહુરભાઈ લવતુકા, ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નાનુભાઈ વાઘાણી, કે ગોહિલ, દિલીપસિંહ ગોહિલ, દાનુભાઈ ડાખરા, કાંતિભાઈ ચૌહાણ, ઝવેરભાઈ ભાલિયા, પ્રવીણભાઈ ગઢવી, લાભુભાઈ કાતરોટિયા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી મનહરસિંહ, રૂમીભાઈ શેખ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રણધીરસિંહ ગોહિલ, ઉમરાળા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ ગોહિલ, બાવસંતભાઈ જાદવ સહિત જિલ્લાભરના આગેવાનો હાજર રહ્યા હતા. નિલેશ ઢીલા સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉમરાળા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સેવરડી ગામે પોલીસ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર જીવલેણ હુમલાના બનાવમાં બે ઇસમોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ દલખાણીયા પોલીસ સ્ટેશન વિસ્તારના હમીદાબેન અબ્દુલભાઈ નાયા દ્વારા અરજીમાં આપેલ, જેમાં શ્રેમરડી ગામના જાફર બારનભાઈ બલોચ તથા હુસેન જહાંગીર બંને વ્યક્તિએ અરજદાર બહેનના ઘરે આવી બેભત્સ ગાળો આપી અને મારી નાખવા અંગે અગાઉ તેઓના વિરુદ્ધમાં અરજી આપેલ હોય, જે અંગેનું મન દુઃખ રાખીને માથાકૂટ કર્યા અંગેની અરજી દલખાણીયા આઉટ પોલીસ સ્ટેશન ખાતે આપેલ, જેમાં તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનના બે પોલીસ સેમરડી ગામે એવી પટેલ સાહેબ, PSI ધારી સ્ટાફ સાથે ગયેલ, જે અરજી અનન્વીએ આરોપીઓની ખરાઈ કરવા જંગલ વિસ્તારની બાજુમાં આવેલ વાડીએ સ્થળ ઉપર અજીત મહંમદ બ્લોચ, હુસેન જહાંગીર બ્લોચ, જાફર બારાન બ્લોચ, બારાનભાઈ ઉમરભાઈ બ્લોચ, સિકંદર બારાન બ્લોચ વાડીએ હાજર હોય, જેઓ પોલીસને જોઈને ઉશ્કેરાઈ ગયેલા. પોલીસ સાથે મારામારી કરતા પાંચ ઇસમો પૈકીનો જાફર બારાન બ્લોચ પોતાની પાસે રહેલ એક છરી વડે હુમલો કરતા ધારી પોલીસ સ્ટેશનના PSI AV પટેલ સાહેબને જમણા હાથે કોણીથી ઉપરના ભાગે છરીનો એક ઘા મારી ઇજાઓ કરેલ અને તે અરસામાં ચારેય ઇસમો પણ દોડી આવ્યા અને આદિત્ય બારિયાને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારેલ. તે દરમિયાન મહેન્દ્રભાઈ વાડાએ PSI AV પટેલ સાહેબને બચાવવા જતા જાફર બારાન બલોચે મહેન્દ્રભાઈને પકડીને કપડાં ફાડી નાખેલ. ઉશ્કેરાઈ જઈને જાફરે પોતાની પાસે રહેલ છરીથી મહેન્દ્રભાઈના પેટના ડાબી બાજુ એક ઘા મારી ઈજા કરેલી હતી. તેમ છતાં પોલીસ એક અંશ પણ ડગલે નહીં અને સાથેના પોલીસ કર્મચારીઓએ ઘટના સ્થળેથી બે આરોપીઓને ઝડપી પાડેલ, તેમજ અન્ય તમામ આરોપી નાશી ગયેલ છે. ત્યારે હાલ ફરજમાં રૂકાવટ તેમજ પોલીસ કર્મચારી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે ગંભીર જીવલેણ હુમલો કરેલ અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસ PSI VL પરમાર સાહેબ ચલાવી રહ્યા છે અને બાકી આરોપીઓ શોધવા માટે ધારી પોલીસ LCC SOGની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ત્યારે હાલ આ બનાવ અર્થે અમરેલીના SP શ્રી નિશ્લિત રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB SOGની ટીમ તેમજ પોલીસ સહિત PGVCL તથા વન વિભાગની ટીમોને સાથે રાખીને સેમરડી ગામે તપાસ કરતા ગામમાં અનેક ગેરકાયદેસર વીજ કનેક્શન સહિત ગેરકાયદેસર હથિયારો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠેલ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. પોલીસ સ્ટેશનના PSI તેમજ પોલીસ સ્ટાફ અરજીની તપાસમાં સેમરડી ગામમાં જાફર બારાન બ્લોચ એમની વાડીએ તપાસમાં ગયેલા હતા આરોપીઓની. એ દરમિયાન ત્યાં તપાસમાં જતા વાડીની અંદર અજીત મહંમદ બ્લોસ, હુસેન જહાંગીર બ્લોસ, જાફર બારાન બ્લોસ, બારાન ઉમર બ્લોસ, સિકંદર બારાન બ્લોચ આ તમામ વ્યક્તિઓ ત્યાં હાજર હોય અને પોલીસ ત્યાં જતાં તમામે એક સમ કરી અને પોલીસ ઉપર હુમલો કરેલ છે. એ હુમલામાં PSI સાહેબને તથા એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજા થયેલ છે, જે અનુસંધાને ધારી પોલીસ સ્ટેશનમાં IPC 307 વગેરે કલમ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ત્યારબાદ ત્યાં હાજર પોલીસ સ્ટાફ તથા PSI એ
એ પાંચ આરોપી પૈકી બે આરોપીઓને સ્થળ ઉપર પકડી અને પોલીસ સ્ટેશન લઈ આવેલ છે. તે આરોપીને આજરોજ 13:00 વાગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અને બીજા આરોપીઓની તપાસ પણ હજુ શોધખોળ ચાલુ છે. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોડા ગ્રામજનો અને વેપારીઓ દ્વારા તમામ ધંધા રોજગાર બંધ પાડી કેન્ડલ માર્ચ યોજાયો અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. પુલવામા શહીદ થયેલા વીર જવાનોને રંગોડા દરેક વેપારીઓ અને ગ્રામજનો સાથે રંગોડા 108 ની ટીમ પણ જોડાઈ હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 42 જેટલા વીર જવાનોની યાદમાં અને તેમના માન સન્માન માટે રંધોડા ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના તમામ વર્ગના લોકો જોડાયા હતા. અને આ કેન્ડલ માર્ચ યાત્રા રંગોડાના LD પટેલ હાઈસ્કૂલથી લઈને રંગોડાના બસ સ્ટેન્ડ સુધી ફરી હતી. તેમજ યાત્રામાં મોટી સંખ્યામાં રંગોડાના નગરજનો જોડાયા હતા. ગુરુવારના રોજ કાશ્મીરના પુલવામા આતંકવાદીઓના કરાયેલા હુમલામાં દેશના 42 સપૂત શહીદ થયા છે. આતંકવાદીના કાયરતા ભરી હરકતથી પૂરા દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગોડામાં પણ બપોરના સમયે ગામ લોકો અને અન્ય ગામના લોકો પણ LD પટેલ હાઈસ્કૂલમાં બસ ભેગા થયા હતા અને ત્યાં 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જો જરૂર પડે તો રંગોડાના લોકો પણ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા માટે પૂરેપૂરી તૈયારી બતાવી હતી. તેમજ તેની સાથે સાથે ગામના લોકોમાં એક જણ આક્રોશ પણ જોવા મળ્યો. આતંકવાદીઓને ઈંટનો જવાબ પથ્થરથી આપવા જન્માંગ ઉઠી છે. તેમજ હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારાઓથી આખું રંગોડા ગામ ગુંજી ઉઠ્યું હતું. નિલેશ ઢીલા સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉમરાળા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.